નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારીના ભાગરૂપે આજે આપણે ટેસ્ટ પેપર નંબર સેવન જોઈશું જેનો પાર્ટ નંબર વન છે આગળના એકથી છ ટેસ્ટ પેપર જોવા માંગતા હોય તો ડિસિશનમાં તેનો પ્લે લિસ્ટની લિસ્ટ લિંક પણ આપેલી છે તેમજ આ ટેસ્ટ પેપરમાં ટોટલ પચાસ પ્રશ્નો સમાવેશ કરેલ છે પચાસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો એથી એકબીજાને પોતાની તૈયારીની ખબર પડી જાય શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી પાવરપોઈન્ટમાં કયો વ્યૂ સ્લાઇડની રચના કરવા તથા તેમાં મૂળભૂત ફેરફાર કરવા માટે ઉપયોગી છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન નોર્મલ વ્યૂ નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં વન આવરણ સૌથી ઓછું છે વન આવરણ સૌથી ઓછું છે ગાંધીનગર આવતો છે પચાસ વિદ્યાર્થીઓની સીધી લાઈનમાં પાર્વતી ડાબી બાજુથી અઢારમા ક્રમે છે શિક્ષક દ્વારા ફેરફાર સૂચવાતા પાર્વતી જમણી બાજુએ બાવીસમાં ક્રમે ઉભેલી અંબિકાનું સ્થાન લે છે હવે પાર્વતીનું સ્થાન ડાબી બાજુએથી કયા નંબરે હશે સાચો જવાબ રહેશે બી ઓપ્શન ઓગણત્રીસમાં ક્રમે ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાંથી મેંગેનીઝ મળી આવે છે સચજાઓ રહેશે મિત્રો એ ઓપ્શન પંચમહાલમાંથી એડ્સનું પૂરું નામ શું છે એડ્સનું પૂરું નામ થાય છે એકવાયર્ડ ઇમ્યુને ડિફિશિયન્સી સિન્ડ્રોમ એટલે કે સી ઓપ્શન સચાવ રહેશે ખૂન માટે આઈપીસી અઢારસો સાહીઠની

ખેડા સત્યાગ્રહ સાથે સંકળાયેલા હતા નીચેનામાંથી કઈ કઈ સત્ય હકીકત છે નીચેનામાંથી કઈ કઈ સત્ય હકીકત છે ચાર ઓપ્શન આપેલા છે મિત્રો સાચો જવાબ રહેશે બી ઓપ્શન એટલે કે એક બે અને ચાર હકીકતો છે એટલે કે અદાલતના નિરીક્ષણ માટે રજૂ કરાતા દસ્તાવેજો દસ્તાવેજી પુરાવા છે સાક્ષીઓનું નિવેદન મૌખિક પુરાવો છે અને દસ્તાવેજી પુરાવો મૌખિક પુરાવા કરતાં વધારે સારો છે આ ત્રણેય શક્કી સત્ય હકીકત છે જ્યારે આ વસ્તુ ખોટી છે દસ્તાવેજી પુરાવા સંયોગિક પુરાવા છે જે ખોટી વસ્તુ છે આગળનો ક્વેશ્ચન ગુજરાતના કયા શહેરની બાંધણી સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે કયા શહેરની બાંધણી સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે જામનગર કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે

બે નવેમ્બરના રોજ મનાવવામાં આવ્યો બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર કટોકટી દરમિયાન મોકૂફ ન રાખી શકાય કયો અધિકાર કટોકટી દરમિયાન મોકૂફ ન રાખી શકાય બી ઓપ્શન સાચો જવાબ રહેશે અંગત સ્વતંત્રતાનો અધિકાર જે મોખૂફ રાખી શકાય નહીં કટોકટી દરમિયાન પ્રધાનમંત્રી કોને જવાબદાર છે પ્રધાનમંત્રી લોકસભાને જવાબદાર છે કયા ખરડા બાબતે રાજ્યસભા કરતા લોકસભા વધારે સત્તાઓ ધરાવે છે નાણાકીય ખરડામાં હાલમાં કયા દેશમાં દેશવ્યાપી આપાતકાલની જાહેરાત થઈ તાજેતરમાં દેશવ્યાપી આપાતકાલની જાહેરાત કયા દેશમાં થઈ છે ઇથિયોપિયામાં વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે બાર જૂનના રોજ નીચે આપેલા પર્વતોને તેના ઊંચા શિખરો સાથે જોડવાના છે ચાર ઓપ્શન આપેલા છે સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન એટલે કે કારાકોરમ તો ગોડવિંગ ઓસ્ટિન હિમાલય માઉન્ટ એવરેસ્ટ અરવલ્લી તો ગુરુ શિખર અને પૂર્વી કાઢ તો જીનગાળા નિમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે દરેક મિત્રોને ખ્યાલ જ હશે ફેફસા ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે બી ઓપ્શન ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલકત હોય છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે ડોલ્ફિન માટે પ્રખ્યાત વાલ્મીકી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે વાલ્મિકી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ડોલ્ફિન માટે સી ઓપ્શન સાચો આવો રહેશે બિહારમાં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કામકાજ માટે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે અંગ્રેજી નીચેનામાંથી કઈ કોર્ટને અપીલ સાંભળવાની સત્તા નથી ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારેમાં વધારે કેટલા સમય પછી મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે સી ઓપ્શન ચોવીસ કલાકની અંદર ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો છે ડી ઓપ્શન ઉપર દર્શાવેલ ત્રણેયના એટલે કે સ્કંદગુપ્તના પણ છે સમ્રાટ અશોકના પણ છે અને રુદ્ર દાવાના પણ છે એક કરતાં વધારે પ્રોસેસર ધરાવતી સિસ્ટમને ખાલી જગ્યા સિસ્ટમ કહે છે એ ઓપ્શન મલ્ટી પ્રોસેસિંગ સિસ્ટમ કહેવામાં આવે છે પ્રમાણ સી ઓપ્શન વીસ પોઈન્ટ છન્નું ટકા હાલમાં જૈવ તકનીકી વિભાગના નવા સચિવના રૂપમાં કોને કાર્યભાર સંભાળ્યો ડોક્ટર રાજેશ ગોખલેએ

ઉપરના બધા એટલે કે આરોપી ગુનો કબૂલ કરે ત્યારે હાઈકોર્ટ જ્યારે વધુમાં વધુ છ માસની મુદતની કેદની સજા ફરમાવી હોય ત્યારે અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટે વધુમાં વધુ સો રૂપિયા સો સુધીના દંડની સજા ફરમાવી હોય ત્યારે આગોતરા જામીન મંજૂર કરવાની સત્તા કોને કોને છે આગોતરા જામીન મંજૂર કરવાની સત્તા સેશન કોર્ટ અને હાઈકોર્ટ છે ભારતમાં ક્રૂ વપરાશ માટેના એસી વોલ્ટેજનું મૂલ્ય ખાલી મૂલ્ય અને આવૃત્તિ શું છે બે ઓપ્શન બસો વીસ વોલ્ટ પચાસ પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું રોબર્ટ ક્લાઈ અને સિરાજ ઉદ્દવલા વચ્ચે નીચેના બનાવોને સમયનું ક્રમમાં ગોઠવવાના છે નીચેના જે બનાવો છે સમયાનું ક્રમમાં ગોઠવવાના છે ચાર ઓપ્શન આપેલા છે જેમાં સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન એટલે કે પહેલો જે બનાવ બન્યો હતો ખેડા સત્યાગ્રહ પછી બોરસદ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ અને ધરાસણા સત્યાગ્રહ આ રીતે બનાવ બન્યા હતા ડુંગળી સમારતી વખતે તેના કયા વાયુના કારણે આંખ બળે છે એમોનિયાના કારણે મૌખિક પુરાવા કેવા પ્રકારના તથ્યોને સાબિત કરી શકાય છે દસ્તાવેજના આંતરિક તથ્યો સિવાયના વ્યક્તિ સ્વતંત્રતાના અધિકારની રક્ષા માટે ખાલી જગ્યા આજ્ઞાપત્ર હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ જારી કરી શકે છે સી ઓપ્શન સાચો જવાબ રહેશે બંદી પ્રત્યક્ષીકરણમાં નીચે આપેલા સિંધુ સભ્યતાના મુખ્ય મથકો અને તેમના ઉત્ખનનકર્તા સાથે બંધ બેસતી જોડ ગોઠવવાની છે ચાર ઓપ્શન આપેલા છે આમાં પણ ચુમ્બાલીસમાં નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન એટલે કે હડપ્પા તો દયારામ સહાની દોડાવીરા તો રવિન્દ્ર વિષ્ઠ રંગપુર તો એસઆર રાવ અને મોહેન્જુ દડો તો રખાલદાસ બેનરજી ઘણી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્ન છે પોલિયો સાનાથી થતો રોગ છે પોલિયો જે રોગ છે તે સાનાથી થતો રોગ છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે વાયરસ તરાઈનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તરાઈનું પ્રથમ યુદ્ધ મોહમ્મદ કોરી અને પૃથ્વીરાજ ચહાણ વચ્ચે થયું હતું નીચે આપેલામાંથી એક વિકલ્પ શોધવાનો છે એલ્યુમિનિયમ તો બોક્સાઈટ તો લોખંડ તો ખાલી જગ્યા લોખંડ તો ખાલી જગ્યા લોખંડ તો હેમેટાઇટ બી ઓપ્શન ક્રિમિનલ પ્રોસિજર કોડ ઓગણીસો તોતેર મુજબ પોલીસ રિપોર્ટ અંગે કઈ વિધાન સાચ્યું છે આ વિધાનમાંથી કયું વિધાન સાચું છે તો અડતાલીસમાં ડી ઓપ્શન સાચું જવાબ રહેશે ઉપરના બધા એટલે કે પોલીસ રિપોર્ટની સાથે ગુનાને લગતા દસ્તાવેજો જોડવામાં આવે છે પોલીસ રિપોર્ટ મેજિસ્ટ્રેટને મોકલી આપવાની જવાબદારી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની છે અને પોલીસ રિપોર્ટને ચાર્જશીટ પણ કહે છે પીરમ્બેટ કયા જિલ્લામાં આવેલ છે બી ઓપ્શન ભાવનગરમાં એને મિત્રો લાસ્ટ નંબરનો ક્વેશ્ચન પચાસ નંબરનો ક્વેશ્ચન હાલમાં આવેલ નીટ બે હજાર એકવીસના રિઝલ્ટમાં ગુજરાતમાં કયો વિદ્યાર્થી ટોપ પર રહ્યો છે ડી ઓપ્શન અતુલ ચૌધ મિત્રો આજના પચાસ ક્વેશ્ચન પચાસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરી દેજો શેર કરજો પોતાના મિત્રો જોડે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચેનલને જેથી કરીને આવનાર દરેક વીડિયો નોટિફિકેશન આપણી સર્વતમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત